નમસ્કાર. ગઈ અખબારી યાદી પછી ગુજરાતમાં આજે કોવિડ-19ની પરિસ્થિતિ આ મુજબ છે કે આજના ટોટલ પોઝિટિવ કેસીસ જે લાસ્ટ પ્રેસ કોન્ફરન્સ પછી જે થયા છે 7 છે, 7, અને આજના મરણ 0, ડિસ્ચાર્જ પણ આજે કોઈ નથી થયા. એ રીતે ટોટલ અત્યાર સુધી જે કુલ પોઝિટિવ કેસીસ થયા છે 186, 186, એમાંથી 143 જેટલા અત્યારે એક્ટિવ છે અને સ્ટેબલ પણ છે, અને બે જે એક્ટિવ કેસીસ છે એ વેન્ટિલેટર પર છે. એટલે 186માંથી 145 જ કેસ એક્ટિવ છે, 25 ડિસ્ચાર્જ થઈ ગયા છે અને બીજા અત્યાર સુધી 16 મૃત્યુ થયા છે. અને 145માંથી 143 આર એબ્સોલ્યુટલી સ્ટેબલ અને બે જે કેસીસ છે વેન્ટિલેટર પર છે. જે આજે પોઝિટિવ કેસીસ જે આવ્યા છે એમનું બ્રેકઅપ આ રીતે છે, જે આપણે આ ખાસ કરીને હોટસ્પોટમાં એક્શન પ્લાન મુજબ જે આપણે બિલકુલ એક ઓપરેશન શરૂ કર્યું છે કે ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ, એક્ટિવ સર્વેલન્સ, એ બધાના ભાગરૂપે વડોદરાથી આપણને 5 પોઝિટિવ કેસીસ મળ્યા છે, ભાવનગરથી 2. વડોદરામાં જે 5 છે, એક 60 વર્ષના મહિલા, 21 વર્ષના મહિલા, 46 વર્ષના પુરુષ, 20 વર્ષના પુરુષ અને 57 વર્ષના પુરુષ વડોદરાના છે. અને એ જ રીતે ભાવનગરના 21 વર્ષના પુરુષ કે જે એક ભાવનગરના એક કિસ્સામાં જે વ્યક્તિ ગુજરી ગયા હતા એમના એ જ વિસ્તાર લોકલ વિસ્તારમાં છે એવું પ્રસ્થાપિત થયું છે. અને બીજા જે વ્યક્તિ છે એ પણ એક પુરુષ 52 વર્ષના છે, પણ એ પણ ટૂંકમાં આ બધા હોટસ્પોટના એરિયાના જ છે. એટલે સ્વાભાવિક છે કે લોકલ ટ્રાન્સમિશન જે કોઈ કોમન વિસ્તાર હોય, કોમન રૂમ્સ હોય, કોમન બિલ્ડિંગ્સમાં આવા જવાનું થયું હશે એ મુજબ છે, અને એટલે ત્યાં એ વિસ્તારથી આ બધા કેસીસ આજે નીકળ્યા છે. હવે આ વિગત સાથે અત્યારે જે ટોટલ આપણા પોઝિટિવ કેસીસ અત્યાર સુધી જે ગુજરાતમાં થયા છે 186 જે કહ્યું આપણે, એનું જિલ્લાવાઇઝ બ્રેકઅપ આપણે જોઈએ તો એની ભાગવારી કે બ્રેકઅપ જિલ્લાવાઇઝ આ રીતે છે. અમદાવાદમાં 83, સુરતમાં 23, 23, રાજકોટમાં 11, 11, વડોદરાની અંદર 18, 18, ગાંધીનગરમાં 13, 13, ભાવનગરમાં 18, 18, પછી કચ્છ, મહેસાણા, ગીર સોમનાથ, આ ત્રણેયમાં બે બે કેસીસ, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથમાં 2 કેસીસ અત્યાર સુધી પોઝિટિવ રહ્યા છે. પોરબંદરમાં 3 કેસ પોઝિટિવ રહ્યા છે. પંચમહાલ, છોટાઉદેપુર, જામનગર, મોરબી, આણંદ અને સાબરકાંઠા. આઈ રિપીટ, હું ફરી કહું છું, પંચમહાલ, છોટાઉદેપુર, જામનગર, મોરબી, આણંદ અને સાબરકાંઠા, આ તમામ જિલ્લામાં 1-1 કેસ પોઝિટિવ થયા છે અત્યાર સુધી ટોટલ ક્યુમ્યુલેટિવ. અને પાટણમાં જેમ આપણને ખબર છે, ગઈકાલની પણ હકીકત છે, 5 કેસીસ આપણને પોઝિટિવ મળ્યા છે. અને આ 186 પૈકી 33 એવા છે કે જે વિદેશથી ડાયરેક્ટ ટ્રાવેલ કરીને આવેલા હોય અને પોઝિટિવ થયા હોય. પછી 32 એવા છે કે જે આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ ટ્રાવેલવાળા છે, અને 121 જેટલા કેસીસ છે કે જે લોકલ ટ્રાન્સમિશનથી આવ્યા છે અત્યાર સુધી. અને આ પૈકી 25 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા છે. તો આ રીતની વિગત છે. અને જેમ આપણે બધા જાણીએ છીએ 1100 આપણી જે હેલ્પલાઇન છે એના ઉપર પણ કંઈ પણ ટેલિકાઉન્સેલિંગ, ત્યાં 24/7 ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, સાયકિયાટ્રિસ્ટ, ફિઝિશિયન્સ, આ બધા તજજ્ઞો ત્યાં ઉપલબ્ધ છે. એટલે ઘણા લોકો ત્યાં ફોન પણ કરે છે. અને અત્યાર સુધી આ હેલ્પલાઇન પર લગભગ 2000 એટલે 1956 જેટલા કોલ્સ જનરલ જનતા તરફથી આવેલું છે. અને એ જ રીતે કેન્સરના જે દર્દીઓ છે એમના કંઈક એમને ટ્રીટમેન્ટ વગેરે લેવાનું હોય તો એના હેલ્પલાઇન પણ આપણે એની સુવિધા ઊભી કરાવી છે. ફરી બધાના જાણ માટે 079 અમદાવાદનો નંબર છે, 22 68 80 28. હું રિપીટ કરું છું, 079 22 68 80 28, આ નંબર પર લોકો સંપર્ક કરી શકે છે. અને ફરી આજે ખાસ અનુરોધ છે કે જેટલા પણ આપણા સારીના કેસીસ છે, આપણે જાહેરનામામાં પણ કહ્યું છે કે જેટલા પણ આપણા પ્રાઇવેટ ડૉક્ટર્સ છે, સરકારી ડૉક્ટર્સ છે, જેટલા પણ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસીસ છે એની રિપોર્ટિંગ પણ એમને કરવાની છે. એટલે ફરી અનુરોધ છે કે એ લોકો એ જાણકારી કરે અને પબ્લિકમાં ફરી વી વોન્ટ ટુ રીટરેટ, ફરીથી દોહરાવવા માંગીએ છીએ વાતને કે જો કોઈને તાવ, શ્વાસ લેવામાં તકલીફ, હાઈ ફીવર આ બે આવ્યા હોય તો પછી બહુ વિલંબ ન કરે, કેમ કે આમાં 2 દિવસની અંદર જો આપણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ અને અત્યારે જે પ્રોટોકોલ મુજબ હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને એઝિથ્રોમાઇસિન માટેની જે પ્રોટોકોલ બનાવવામાં આવી છે એની અસરકારકતા અત્યાર સુધી આપણે જોયા છે. ઘણા ખરા લોકો ડિસ્ચાર્જ થઈને 25 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ગયા પણ છે અને એમાં ઉંમર આપણે જોઈએ છે કે 80 વર્ષના લોકોથી માંડીને સગર્ભા લોકો, અલગ અલગ પ્રકારના લોકો પણ ડિસ્ચાર્જ થઈને ટ્રીટમેન્ટ લઈને ગયા છે. પણ આમાં જો આપણે ડિલે કરશું રિપોર્ટ કરવાનું અને તાવ પછી 5, 6, 7 દિવસ સુધી હોય તો પછી ડૉક્ટર્સે પણ આ બધી પ્રોટોકોલ ફોલો કરીએ તો પણ કોઈ બચાવવાની સંભાવના ખૂબ ઘટી જતી હોય છે. એટલે ફરી સામેથી પ્રોએક્ટિવલી તમારી પાસે બીજા પણ 2-3 વિકલ્પ છે. 104માં તમે ફોન કરી શકો છો, 108ની જે એમ્બ્યુલન્સ છે પણ લઈને સીધા તમે એવા સારીના કેસીસ હોય તો ડૉક્ટર્સ જે છે આપણા કોવિડ હોસ્પિટલ્સ છે 4-4 રિજનમાં અથવા જે તે જિલ્લા કક્ષાની જિલ્લાની જે સરકારી હોસ્પિટલ છે એ પણ એમાં પણ એડમિટ થઈ શકો છો અને ટેસ્ટિંગ પછી આપણે કરી શકીએ. આ રીતની વિગત અત્યાર સુધી છે. નમસ્કાર.